હેલો આપનારા માયકામાં તમારું સ્વાગત છે મારું નામ તો ચિંતા રખાણી હવે આજે આપણે આ ડિપ્લોમાની અંદર જે સ્ટાર્ટ કર્યું છે આપણે બેઝિક મેથ્સ બેઝિક મેથ્સ પર ચેપ્ટર નંબર 1 લોગેરિધમ આ લોગેરિધમ નો પાર્ટ નંબર 2 જેને પાર્ટ નંબર 1 જોવાનો બાકી હોય પ્લીઝ જઈને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકેલી છે ફટાફટ જોઈ લો અને એના પછી આજે આપણે પાર્ટ 2 ની વાત કરવાના છીએ પાર્ટ 1 ની અંદર આપણે લોગ ની ડેફિનેશન જોઈ હતી અને લોગ ડિફાઇન કરવાના એટલે કે લોગ વ્યાખ્યાયિત કરવાના કયા કયા નિયમો છે એ બધી વાતો આપણે ગયા પાર્ટમાં કરી દીધી રિવિઝન કરતા રહેજો મારા સોગન થિંક કે જો કોઈ રિવિઝન કરવું પડશે બાકી daopani.com છે લાઈફમાં અને પ્રેક્ટિસ પણ જોડે જોડે કરતા રહેજો હું પણ તમને અહીંયા કે પ્રેક્ટિસ કરાવતો રહીશ એના સિવાય જે પ્રોપર્ટી જે છે એ પ્રોપર્ટીને પણ તમારે અહીંયા વન બાય વન બાય તમારે ડિસ્કસ કરું છું ખૂબ જ સિમ્પલ સિમ્પલ પ્રોપર્ટી છે બીજી આપણે બે પ્રોપર્ટી જોઈ કાઢી કે બે લોગ હોય તો બે લોગ નો સરવાળો આપણે ગુણાકાર તરીકે લઈ શકાય અને બે લોગ ની વાત બાકી આપણે ભાગાકારના સ્વરૂપમાં લખી શકીએ આ બે પ્રોપર્ટી પતી ગઈ હતી એના પછી ત્રીજી પ્રોપર્ટી જે છે ભાઈ કઈ છે ત્રીજી પ્રોપર્ટી તો ભાઈ એવું છે કે જો આ લોગ a બેઝ a હોય તો આનો આન્સર 1 આવે એટલે જો અહીંયા બંને સરખા હોય બંને પ્રાણીઓ સરખા હોય તો બંને પ્રાણીઓ સરખા હોય તો એનો આન્સર 1 આવે એટલે કે આપણે એવું જોવા જઈએ કે ભાઈ લોગ 5 આધાર 5 તો આનો આન્સર 1 આવશે હું એમ કહું કે ભાઈ લોગ 10 આધાર 10 તો આનો આન્સર 1 આવશે હું એમ કહું કે ભાઈ લોગ 100 આધાર 100 તો આનો આન્સર 1 આવશે ગમે તે લો લોગ x સ્ક્વેર આધાર x સ્ક્વેર તો આનો આન્સર 1 આવશે કોઈ પણ હોય 5 આધાર 5 એટલે કે આ બંને પ્રાણીઓ સરખા હોય જુડવા હોય જુડવા તો આન્સર 1 આવશે જુડવા હશે તો આન્સર 1 આવશે રાઈટ અને આ જે એ જે છે પ્રોપર્ટી નંબર 4 લખવા જઈ ગયો છું પ્રોપર્ટી નંબર 4 જે છે શું કહે છે ભાઈ પ્રોપર્ટી નંબર 4 કે આવું કહે છે કે જો ભાઈ log 1 આધાર a હોય તો આનો આન્સર 0 આવશે એટલે કે અહીંયા આગળ જે આપણે ધન વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ એ ધન વાસ્તવિક સંખ્યા 1 હોય એક ચુટકી સિંદૂર કી કિંમત તું કહી જાણો રમેશ બાબુ 1 હોય 1 તો 0 આન્સર 0 એટલે આ રીતે લખેલું હોય કે ભાઈ એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે ભાઈ log 1 આધાર 5 0 log 1 આધાર 7 0 log 1 આધાર 1000 0 બધા જ આપ 0 આવશે બધાનો આન્સર 0 આવશે કેમ કેમ કે અહીંયા 1 છે રાઈટ આ બીજા નંબરની પ્રોપર્ટી એટલે અત્યાર સુધી આપણે ચાર પ્રોપર્ટી શીખ્યા કઈ કઈ ચાર પ્રોપર્ટી શીખ્યા ભાઈ આપણે પહેલી કે બે log નો સરવાળાને બે ના ગુણાકારના સ્વરૂપમાં દર્શાવી શકાય જો પપ્પા સરખા હોય તો જો વચ્ચે બાદબાકી હોય તો ભાગાકારના સ્વરૂપમાં લખી શકાય જો પપ્પા સરખા હોય તો જો અને અહીંયા આગળ આ બે જુડવા હોય તો એનો આન્સર 1 આવશે અને અહીંયા જો 1 હોય તો આન્સર 0 આવશે એના પછી બીજી પ્રોપર્ટી જે છે એ બીજી પ્રોપર્ટી તમને અહીંયા આગળ ખબર હોવી જોઈએ એ પ્રોપર્ટી એ છે કે ભાઈ 7 log 8 આધાર 7 જો 7 ની ઘાતમાં એટલે કે 7 ના પાવરમાં 7 ના પાવરમાં log છે 7 ના પાવરમાં log છે અને એ જે log જે છે એ log નો જે બેઝ છે એટલે કે આધાર છે 7 છે અને આ પણ 7 છે તો આ બંને સરખા હોય તો આનો આન્સર આવી જાય 8 એટલે કે જવાબ આવી જશે આનો આન્સર આવશે 8 એટલે કે આ રીતે લખેલું હોય ભાઈ બીજો કોઈ આપણને કહી કે ભાઈ 5 log 7 આધાર 5 એટલે 5 ના ઘાતમાં છે અને આ બંને 5 5 આ બંને સરખા છે તો આનો આન્સર આવશે 7 સમજાય છે જાદુ અહીંયા તમે જોશો તો 8 log 7 આધાર 8 આ બંને સરખા છે તો જવાબ આવી જશે 7 આ સા જવાબ આવી જશે બીજો કોઈ લઈએ આપણે ભાઈ 10 ના log 11 આધાર 10 તો 10 10 બંને સરખા છે જવાબ આવી જશે 11 એટલે આ બીજી પ્રોપર્ટી છે પ્રોપર્ટી શું કહેવાશે તો પ્રોપર્ટી કે આ રીતે કહેવાશે છઠ્ઠા નંબરની પ્રોપર્ટી તમે લખવા જાઉં છું પાંચમા નંબરની સોરી તો a log n આધાર a તો આન્સર આવી જાય n રાઈટ આ પાંચમા નંબરની પ્રોપર્ટી હતી કયા નંબરની પ્રોપર્ટી હતી પાંચમા નંબરની પ્રોપર્ટી હવે હવે એના પછી હું છઠ્ઠા નંબરની તમને પ્રોપર્ટી જો કહેવા જઈ રહ્યો છું અને આ જ છઠ્ઠા નંબરની પ્રોપર્ટી જે છે એ દળ બદલું પ્રોપર્ટી છે દળ બદલું એટલે શું હોય ભાઈ આધાર તમે બદલી શકો શું કરી શકો તમે તમે અહીંયા ઘર આધારને બદલી શકો હવે આધારને બદલી શકો એટલે શું તો ફોર એક્ઝામ્પલ આ રીતે લખેલું છે કે log 7 આધાર 3 log 7 આધાર 3 તો અહીંયા 7 છે અને અહીંયા આધાર 3 છે તો હું શું લખીશ ખબર છે આને અને હું log 7 કરી નાખીશ છેદમાં log 3 કરી નાખીશ પણ આવું ક્યારે પોસિબલ છે
જ્યારે બંનેનો આધાર હું કંઈક બીજો લખી નાખું લોગ સાત આધાર બે લોગ ત્રણ આધાર બે જો ગમે તે લેવાય અહીંયા બે બે લેવાય ત્રણ ત્રણ લેવાય ચાર ચાર લેવાય પાંચ પાંચ લેવાય તમે જે લેવો લેવાય પણ શરત માત્ર એકની એક જ છે કે તમે જયારે લોગ સાત ના છેદમાં લોગ ત્રણ લખો તો બંનેનો આધાર સરખો હોવો જોઈએ તમે લોગ સાત આધાર ત્રણ છે તો લોગ સાત આધાર ત્રણ ને તમે લોગ સાત ભાગ્યા લોગ ત્રણ લખી આધાર તમે દસ પણ મૂકી શકો તમારે જે મૂકવું હોય તમે આધાર મૂકી શકો પણ શરત માત્ર એટલી જ કે આધાર જે છે એ ધન વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ અને આધારનું મૂલ્ય એક ના હોવું જોઈએ જે આપણે પહેલા જ પાઠમાં શીખી લીધું હતું કે ભાઈ આધારની શરત છે ભાઈ બરોબર એટલે તમે કોઈ પણ વસ્તુ લખી શકો લોગ બીજું એક્ઝામ્પલ લઈએ તો બીજું એક્ઝામ્પલ આ રીતે લખી શકાય ભાઈ લોગ પાંચ ના આધારમાં આઠ છે તો આને હું લોગ પાંચ ભાગ્યા લોગ આઠ લખી શકું અને તમે આધાર જે મૂકવો મૂકી શકો તમને દિલની ઈચ્છા હોય એ તમે મૂકી શકો તમારી અંતરાત્મા જે કે એ તમે મૂકી શકો પણ શરત માત્ર એકની એક જ કે બંનેના આધાર સરખા હોવા જોઈએ અને આધારની જે શરત છે કે આધાર એક ના હોવો જોઈએ અને આધાર ધન વાસ્તવિક સંખ્યા હોવો જોઈએ એ બે શરતોનું પાલન થાય એવી રીતે ફોર એક્ઝામ્પલ મારો લકી નંબર સેવન છે કે ધોનીનો પણ લકી નંબર સેવન છે તો આપણે અહીં આગળ સેવન મૂકી દઈએ આધાર સાત મૂકી દઈએ તો કઈ વાંધો ના આવે એનો મતલબ એમ થયો કે આને મારે પ્રોપર્ટીના સ્વરૂપમાં બતાવવું હોય તો પ્રોપર્ટીના સ્વરૂપમાં રીતે બતાવે જો લોગ એ આધાર બી હોય તો એને મારે શું લખી શકાય તો એને મારે લોગ એ છેદમાં લોગ બી આધાર તમારે એન એન બેના આધાર તમારે સરખા રાખવા જોઈએ તો આ બીજી પ્રોપર્ટી થઈ જે તમને ખબર હોવી જરૂરી છે ક્લિયર થાય છે જોઈ લો એકવાર આઈ થિંક સો કે તમને ક્લિયર થતું જશે કે આપણે આ કેવી રીતે આગળ કરવાનું છે ચલો હવે આગળ વધીએ અને આગળ તમને બીજી એક છેલ્લી પ્રોપર્ટી તમને બતાવું સરસ મજાની સરદારજી પ્રોપર્ટી સરદારજી પ્રોપર્ટી એટલે શું જે ઘાત હોય એ ઘાતને આગળ લઈ જવાની પેલું પિંડુ હોય પિંડુ મીંડું 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 ઉપર હોય ધારો કે ફોર એક્ઝામ્પલ આવી રીતે છે લોગ સોળ આધાર ચાર છે તો ભાઈ સોળ કોકનો વર્ગ છે સોળ કોનો વર્ગ છે ચાર નો વર્ગ છે મારા ખ્યાલથી તમારા અંદર શકુંતલા દેવીને જગાડજો બાકી નહીં મેળ પડે તો સોળ નો વર્ગ ચાર તો ચાર નો વર્ગ સોળ થાય બરોબર તો અહીંયા શું લખાય લોગ આ સોળ ની જગ્યા લખાય ચાર નો વર્ગ આધાર ચાર હવે આ જે ઘાત જે છે ને એ ઘાતને આપણે ઉડાડીને અહીંયા કરીને આપણે આગળ લાવી દઈએ તો બે ને આપણે આગળ લઈ શકીએ તો બે લોગ ચાર આધાર ચાર લખાય આનો જવાબ આવે વન એટલે કે બે ગુણ્યા વન એટલે કે બે આનો આન્સર બે થઈ ગયો એટલે કે જે ઘાત જે હોય ને એ ઘાતને આપણે ઉપાડીને આમ પકડીને કરીને આમ કરીને આપણે અહીંયા આગળ એને બહાર મૂકી શકીએ તો આને મારે પ્રોપર્ટી તરીકે લખવું હોય તો એને મારે પ્રોપર્ટી તરીકે કેવી રીતે લખી શકાય લોગ એન ની બી ઘાત આધાર એ છે તો બી ને આપણે આગળ લાવી શકીએ એટલે કે બી લોગ એન આધાર એ આવું આપણે લખી શકીએ જે આ છેલ્લા નંબરની પ્રોપર્ટી હતી જે તમારા ચેપ્ટરમાં કામમાં આવેલી હતી તો બીજી ઘણી બધી પ્રોપર્ટીઝ છે જો તમે જેડબલ મેન્સ અને એડવાન્સ તૈયારી કરતા હો આઈઆઈટી એનઆઈટી માં જવાની તૈયારી કરતા હો તો એ બધી પ્રોપર્ટી કામમાં આવેલી છે પણ આપણા ડિપ્લોમા લેવલમાં આટલી જ તમારે કામમાં આવેલી છે વધારે તમારે કામમાં આવવી નથી તો જેટલી પણ પ્રોપર્ટી હતી એ બધી પ્રોપર્ટી હું અહીંયા આગળ વન બાય વન અહીંયા આગળ લખી નાખું પછી આપણે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીએ રાઈટ તો જો વન બાય વન બધી આપણે લખી નાખી અહીંયા આગળ તો પહેલી મેં શું કીધું હતી ભાઈ પહેલી પ્રોપર્ટી બી આ લખી હતી આપણે લોગ એક્સ આધાર એ પ્લસ લોગ વાય આધાર બી સોરી આધાર એ જ રાખવાનો બંનેને પપ્પા સરખા તો લોગ એક્સ વાય આધાર એ ક્લિયર પછી બીજા નંબરની પ્રોપર્ટી શું હતી ભાઈ તો કે બંને વચ્ચે બાદબાકી હોય લોગ એક્સ આધાર એ માઇનસ લોગ વાય આધાર એ તો ભાઈ બંનેનો ભાગાકાર થાય એક્સ ભાગ્યા વાય આધાર એ રાઈટ ત્રીજા નંબરની આપણે પ્રોપર્ટી જોઈએ તો ત્રીજા નંબરની પ્રોપર્ટી આપણે શું હતી તો જોઈ લઈએ આપણે કે ભાઈ લોગ જુડવા હોય જુડવા જુડવા તો વન લોગ વન એક ચુટકી સિંદૂર હોય તો આન્સર ઝીરો બરોબર છે પછી એના પછી કઈ પ્રોપર્ટી હતી તો કે ભાઈ આધાર બદલવાની પ્રોપર્ટી હતી તો આધાર બદલવાની પ્રોપર્ટી લઈએ તો લોગ એ આધાર બી હોય તો એને લોગ એ ભાગ્યા લોગ બી લખી શકાય પણ બંનેનો આધાર સરખો હોવો જરૂરી છે છઠ્ઠી નંબરની પ્રોપર્ટી શું હતી તો કે ભાઈ ઉપર એ ના આધારમાં લોગ બી આધાર એ હોય આ એ એ બંને સરખા હોય તો આનો આન્સર આવે બી એ પણ આપણે પ્રોપર્ટી જોઈ અને છેલ્લી પ્રોપર્ટી સાતમા નંબરની પ્રોપર્ટી આપણે એ જોઈ કે લોગ એન આધાર કે એન ની ઘાત કે છે અને આધાર બી છે તો આ ઘાત જે છે એ ઘાતને આપણે લઈ શકીએ એટલે કે લોગ એન આધાર બી લખી શકાય
સાથે સાથે પ્રોપર્ટી જે છે સાથે સાથે પ્રોપર્ટી તમે લોકો ભૂખી નાખો ભૂખા બોલાવી નાખો ગમે તે કે પણ તમને સાથે સાથે પ્રોપર્ટી તમારા મગજમાં ઘૂસી જવી જોઈએ રાત્રે 2 વાગે પણ તમને કે ફિશક કરે લાત મારે કે બોલ બેટા પ્રોપર્ટી બોલ તો સાથે સાથે પ્રોપર્ટી તમારે પોપટની જેમ બોલતા શીખી જવાનું અને પોપટની જેમ તમને આવડતી પણ જોઈએ ઠીક છે થોડા આપણે એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલના કારણે આ પ્રોપર્ટીના આધારના એક્ઝામ્પલ જોઈશું એટલે તમને ક્લિયર થશે કે શું જોરદાર આપણે પ્રોપર્ટી શીખ્યા છીએ અને આ બધી પ્રોપર્ટીનો કામ કેવી રીતે કરવો એ આપણે ધીમે 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 કરીએ ચલો વેલ્યુ શોધો મૂલ્ય શોધો ઇવેલ્યુએટ લોગ પહેલું છે ભાઈ લોગ 49 આધાર 7 49 આધાર 7 જો અહીંયા 49 એટલે શું લખાય 7 નો વર્ગ લખી દઈએ ભાઈ તો લોગ આપણે અહીંયા 7 નો વર્ગ આધાર 7 હવે વર્ગ જે છે ઘાત આગળ આવી જાય તો 2 log 7 આધાર 7 હવે આપણે જોડવા દઈ ગયા તો આનો આન્સર આવી ગયો તમારો 1 તો ભાઈ થઈ ગયું 2 ગુણ્યા 1 એટલે કે 2 ભાઈ પહેલો આન્સર પહેલો દાખલો પતી ગયો ખૂબ જ સિમ્પલ હતો બીજો દાખલો જોઈએ તો બીજો દાખલો કે આવો છે ભાઈ log 1/8 આધાર 2 તો આને લખી શકાય ભાઈ log આધાર 2 8 ની -1 ઘાત લખી શકાય બિલકુલ લખી શકાય 8 ઉપર જાય તો 8 ની -1 ઘાત થાય હવે આ જે -1 ઘાત છે આગળ લઈ દઈએ તો ભાઈ -1 log 8 આધાર 2 હવે 8 એટલે 2 ની કેટલી ઘાત થઈ 8 એટલે 2 ની 3 ઘાત થઈ તો આપણે લખાય માઇનસ log 2 ની 3 ઘાત આધાર 2 હવે 3 ને આગળ લઈ દો ઘાત છે અગેન પાછો આગળ લાવો તો માઇનસ છે 3 આગળ આવ્યું 3 log 2 આધાર 2 એટલે આનો જવાબ તો 1 છે એટલે કે -3 જે છે એ તમારો જવાબ છે ખૂબ જ સિમ્પલ છે હવે આપણે આગળ વાત કરીએ તો આપણે જોશું તો log 5 જો log 625 ત્રીજો એક્ઝામ્પલ છે ભાઈ log 625 log 625 આધાર 5 તો હવે 625 એ 5 ની કેટલી ઘાત થાય 25 125 5 ની 4 ઘાત થઈ તો અહીંયા લખી દઈએ ભાઈ log 5 ની 4 ઘાત આધાર 5 4 આગળ ઘાત આગળ આવશે તો 4 log 5 આધાર 5 આનું મૂલ્ય 1 એટલે કે 4 ગુણ્યા 1 એટલે કે 4 તમારો જવાબ થઈ ગયો જો ખૂબ જ સિમ્પલ છે ખૂબ જ સિમ્પલ છે બરોબર છે હવે આપણે વાત કરીએ તો તમે જોશો બીજો સારો દાખલો છે એ તમને બતાવી દઉં ખૂબ મજા આવે એવો દાખલો છે કે તમે જોશો તો 3 ના ઘાતમાં ચોથો 3 ના ઘાતમાં log 9 એક તૃતીયાંશ થઈ ગયું બરોબર છે હવે તમે જો અહીંયા એક તૃતીયાંશ છે તમારે અહીંયા 3 કરવું પડે તો આ એક પ્રોપર્ટી જે છે એ તમે શીખી લો અહીંયા આગળ જો આવી રીતે હોય પહેલા તમે શીખવાડું જો પ્રોપર્ટી શું કહે છે ભાઈ log b આધારમાં ઘાત છે આધારમાં કોઈ ઘાત હોય આધારમાં કોઈ ઘાત હોય તો એ ઘાત ક્યાં આવશે તે 1/k થઈ જશે અને log b આધાર એ લખાશે એટલે કે આધારની જે ઘાત હોય એ 1/k તરીકે લખાય રાઈટ તો હવે એક જે પ્રોપર્ટી જે છે આ 8મા નંબરની પ્રોપર્ટી તમારા મગજમાં ઘુસાડી દેજો ફરતી આધારની જે ઘાત હોય એટલે કે બેઝનો જે પાવર હોય એ બેઝના પાવરને આપણે 1/k તરીકે લખી શકાય ફોર એક્ઝામ્પલ આ રીતે લખેલું હોય log 8 1/8 તો જો અહીંયા લખાય log 8 આધારમાં 8 ની -1 આ 8 ની -1 શું થશે તો 1/-1 log 8 આધાર 8 આવું લખી શકાય એટલે કે જે પાવર જે છે આ પાવર એ પાવર તમારો આગળ આવી જાય પાવર રાઈટ તો જો હવે એ અહીંયા કન્સેપ્ટ તમે લગાવો તો તમે જોશો તો શું થશે અહીંયા આગળ 3 log 9 3 ની -1 હવે 3 ની -1 છે આગળ આવી જશે બરાબર શું થઈ જશે 3 હવે ઉપર જશે તો -log તમારો 9 આધાર 3 થઈ ગયો હવે -1 છે -1 એ -1 9 ની -1 કેવા કે ના કહેવાય આ -1 ઉપર ઘાતમાં ઘાત જે છે ઘાત આમ આગળ આવે તો આગળ વાળો ઉપર પણ જાય કે ના જાય ભાઈ સાહેબ વર્ષા હોય ને એવું થોડી હોય કે આગળ આવી ગયો તો ઉપર ના જાય જાય તેનો મતલબ એમ લખી શકાય 3 log 9 ની -1 આધાર 3 આ માઇનસ જે છે 9 ની -1 કરી નાખીએ જો ધીમે ધીમે તમને ખબર પડશે હવે આ બંને સરખા છે જવાબ શું આવી ગયું 9 ની -1 ઘાત એટલે કે 1/9 1/9 તમારો જવાબ આવશે જો લો તમને ખબર પડી જશે કે આ એક્ઝામ્પલ તમારે કેવી રીતે ગણવાનું છે ચલો તો હવે આગળ આપણે એક્ઝામ્પલ કરશું પણ આ જે પ્રોપર્ટી હતી એ પ્રોપર્ટીને આપણે યુઝ કરીને મેં થોડું કર્યું છે બીજા એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું
કે શું તમને ખબર પડી ગઈ હશે કે આપણે આ પ્રોપર્ટીને યુઝ કરીને કેવી રીતે આગળ વધવાનું છે. તો હવે મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.